ये सांझ जाइए पड़ी ने
રાજા કરીને જય શ્રી કૃષ્ણ વિવાણ એ કૈલાની માને જય શ્રી કૃષ્ણ તકલીફ તો નથી પડી ને? અને વેવાણ નહીં નહીં રસ્તામાં તકલીફ પડી હોય તો તમારો હું ટાટિયો વાઢી લેવો. આ તો અમારા રજવાડી અને આજ અમારા માંડવે સૌ એટલે અમારે પૂછવાની ફરજ આવે. કાંઈ વાંધો નહીં વેવાણ, તમતારે હવાર લગી પૂછા જ રાખો. પૂછો, બધું પૂછી લ્યો. એટલે તમને હું કહું છું વેવાણ. હું કહું છું વેવાણ કે હવે જલ્દી ઉતાવળ રાખો, કારણ કે મુહૂર્ત વીયું જાય. મારા દીકરાને જલ્દી પોખી લ્યો, કારણ કે મારે મારો દીકરો પહેલી વાર જ પૈણે. કા બટુ આ બટુ તને ના નથી પાડી બોલવાની? તે ગામને બધા દા દેવાય પડતાય છે. નહીં બોલું બાપુ. વેવાણ આ બહુ બોલે છે, તે આ કોણ છે? વેવાણ એ મે તો તારા રે મોટા મધ્ય
હાલ અજરે રામદેવડા ના મમડળ એટલે ઢોલરા રમતા રમતા એક દીકરીના લગ્ન સુધી પહોંચી ચુકે છે. પણ એક બેન સુગડા કે જેને મારી ગયો ભાઈ નથી મિત્રો, આવી બેનના લગ્ન થાય છે. પણ જે બેનને ભાઈ હોય તેની કંકોત્રી દેવા એનો મારી ગયો ભાઈ જાતો હોય મિત્રો. પણ બેનને ભાઈ નથી અને કંકોત્રી દેવા કોણ જાય? એટલા માટે આ સભાની વાલી કોણ એક કંકોત્રી રૂપી બેન સુગડાની જોલી આવે છે. આ જોલી ભાઈઓ બહેનોમાં ફરે છે મિત્રો. પણ દિલની માલિકો દીકરીની લાગણી હોય બહેનની લાગણી હોય તો આ જોલી આપની સમક્ષ આવે. આની અંદર આપણી બહેનના લગ્ન છે, આપણી એક દીકરીના લગ્ન છે એવું સમજી અને બેન સુગડાની કંકોત્રી રૂપી જોલીની અંદર હાથ ગણો મિત્રો કરાવતા રહેજો. કારણ કે જે કાંઈ તમારું દાન આવશે એક ધર્મના માર્ગ ઉપર સત્યના કેળા ઉપર વાપરવામાં આવતું હોય અને બેન સુગડાના આ ચાર મંગલ વર્તાય છે મિત્રો કે જે બેનને ભાઈ નથી. આજે બેનને નોધારી બેન કહેવાય કે જે બેનને મારી જાય ભાઈ ન હોય, જે દીકરીને એક જમતલ નો હમનાર વીર ન હોય, આજ એ દીકરીની નાવડી રમેશ ને માટે ગરકાવ થાય છે. પણ મારવાની ધરતી પર તોવડા કુણના રાજવી રાજા અજમલ પોતાની દીકરીને માટે હાથ મૂકીને કહે છે બેટા અરે મારી દીકરી તું તો મારો ઇકબાલ નો દરિયો કેવાસ બેટા, તમારો કાળ જાનો કટકો કેવાસ બેટા. માટે બેટા અફસોસ છોડી અને સાસરીએ સીધાઓ મારા બહાર લખ્યા લેખ લલાટ સઠીના સુખે નહીં મારી દીકરી. અરે બેટા આજ તારે મારી જાયો ભાઈ નથી, મને ખબર છે મારી દીકરી, પણ પારકા ને પોતાના કરવા નીકળી છો બેટા, પણ તારે અમારી જાજીરા જુવાર બેટા, જાજીરા જુવાર. એટલા માટે મિત્રો બેન સુગડાના એ ચાર મંગલ વર્તાય છે, એક મંગલ ખાલી ને જવા દેતા. જય રામાપીર, જય અલખ ધણે. અરે પેલા પેલા અરે અરે પેલા પેલા મંગોળિયા વરદાઈ શોભા ભણેરી કેવા
હાલ બેન બેન થઈ થઈ બેટા કડી ગયા ઊભી થઈ જજો ઓલું બોર્ડ છે ને પાછળ બે જમા દેખરો કડી કર બેન તરફ થઈ વસ્ત્રદાનમાં બેન સગડાને ખોબલે ને ધોબલે સાડીઓના દાન આપવામાં આવેલા છે તથા 201 રૂપિયા રામપરો છે બેન સગડાના હાથ ગણાઈને મરકરો આપવામાં આવ્યો છે પણ આપણે કોઈ એવા ચેતનભાઈ ને બકુલભાઈ હાભાઈ અને બેનો તરફ બેન સગડાને ચાંદીના દાન રૂપે ચાંદીના કૈડાનો દાન આપવામાં આવેલું છે ધન્યવાદ હાલ હાલ અરે અરે આ તો એક દીકરીની વેદના છે મિત્રો કે જેના આંગણાની મલકોતી દીકરીએ જન્મ લીધો હોય જેના આંગણાની મલકોતી દીકરીએ વિદાય લીધી અને ખબર હોય કે દીકરી શું કહેવાય પણ દીકરી દીકરી કહેવાય મિત્રો હા દીકરી જન્મે તેથી બે કુળને તારી દે અને દીકરો જેથી જન્મે તેથી એક કુળને તારે પણ વિદાય લેતી વેળાએ બેન સગડા માતા મેળ દેને એટલું કે છે કે માં 16 વર્ષની ઉંમરે આજ તે મને કેવા લાડે લડાયવા હે એક કવિતાની માગલી કોર દીકરી સુગણા પોતાની માને વિયોગ વ્યક્ત કરતી હોય આજ ફોકરણ રે ગઢની રે મણી મારે લીલી રે વનરાય આવી આવી ફોકરણ રે ગઢની રે મણી મારે લીલી
સગડા કે જેથી માં જનેતાને કીધું કે મારી માઈએ મને એવા લાડ લડાવ્યા કે જીવન આખું મને મારી માના લાડ યાદ આવશે. અને તેથી એ માં જનેતા એક જ શબ્દ માં દીકરીને આખું પરફોર્મ જાય દેતો હોય. દાદા લીલા પીડા પીર તારા ને જાફર કહે અહી ધણી રામદેવ અરવેશ માટે તારી છત્ર છાયા અમને રાખજે બાપ એવા લીલા પીડા પીર તારા ને જાફર કહે. દર્શન સરકાર દર્શન સરકાર નખના જે
પાર્વતી ધરામાં એમાં પેરી રામદેવજી આ પૂજાનો અહીંયા એમનો લીલો ઘોડો નો પૂજાતો હોય અને મેં એ લીલવા નામનો ઘોડીલો એ પાર્વતી ધરામાં જે દી ધજવી અને પેરી રામદેવની હરે પૂજાઈ ગયો હતા આવા આ લીલોડા ઘોડીલા ગવાય છે ભાઈ બનો રામાપીર ને માનતા હોય તો બે હાથની તાલી પાડજો કારણ કે ત્યારે પેલી રામદેવ ની સ્થાવર કહેવાય છે મારા બાપા અને આ તાલી પાડી અને કાયા નું કલ્યાણ થાય બાપ એટલે મને ઉચાત કરી રામાપીર ને માનતા હો આ ઘોડીલા ની તાલી પાડજો ઘોડીલા ખેલવે રામાપીર I'm not afraid to die.
નીરે કોટડા નો નીરે નીરે ગાયોના કોવાડિયા જટ ગાયો લઈને ઘરે આવજે આ
આ મંડળ રહ્યું ને બહુ ફરમાઈશ વાળું નથી હો, કારણ કે હજી બધા પરચા દેખાડવાના બાકી છે. આ 101 રૂપિયા બેન સગુણાના હાથ ગેડામાં બરાબર હજારો આથીડા વિરાતારી જાનમાં હા મોજ. અને મિત્રો અમારા મંડળની અંદર અજાયબી પરચો એ છે કે ત્યારે રામદેવજી મહારાજનો અહીંયા દેગ મુકાય છે. વહેલી સવારે બાપાનું પ્રાગટ્ય થાય, બાપાનો જન્મ થાય ત્યારે આ દેગ રામદેવજી મહારાજની સ્વયં હાજરી થાય છે. હાજરીની માલિક વાળા દેગ ઉતારવામાં આવે છે. દેગ ઉતાર્યા પછી ઉપર હું લઈ આવું ચાર્જિંગ તારા હાટો એનો પ્રસાદ આ સભામાં દેવામાં આવે છે. આવો પરચો જોવા સર્વે ભાઈ બહેનો રોકાજો, પ્રસાદ લેવા સર્વે ભાઈ બહેનો રોકાજો, કારણ કે આ તો રામદેવજી મહારાજ નો પ્રસાદ છે. એટલા માટે હજારો આધીડા વિરાતારી જાનમાં
વિવાણ બોલો વિવાણ હવે તમને હું કહું છું શું કહો છો કે લગ્ન ની વિધિ બધી તો પતી ગઈ પણ હવે કર્યાવર નું શું છે એ તમામે તમામ વસ્તુ વિવાણ તૈયાર કરીને મૂકી છે ક્યાંય જોયો તો નહીં વિવાણ કર્યાવર અહીંયા થોડો કર્યાવર હોય વિવાણ ઘરે હોય ને અહીંયા તો ઘરે નો જોયો કાઈ અહીંયા તો વિવાણ ખાલી ઉતારા આ પાસે ઘર તો ઓલી બાજુ છે હે ન્યા તમને આજે લઈ નથી આવ્યા વિવાણ કાઈ વાંધો નહીં બધી વસ્તુ લીધી વિવાણ તમામે તમામ વસ્તુ લીધી છે હે હા ન્યા જો તો ન્યા ક્યાં નવાઈ કરો છો જો તો તમારી દીકરીને જો મારે કે માથે પોટલા બાંધી દાવ માર દીકરીને તમે હકે વાપરવા દેતો તો ને તમાર દીકરીને વાપરતા આવડશે તો વાપરશે નકર વેસી નાખશે વેસે એવા સંસ્કાર તો નથી દીધા વિવાણ એટલે બધી વસ્તુ લીધી ને વિવાણ તમામે તમામ વસ્તુ લીધી વિવાણ કર્યાવર માં ટિફિન મૂક્યું હા ટિફિન મૂક્યું છે ને કેટલા ખાનાનું ચાર ખાનાનું ચાર ખાને હું થાય વેવાય તો માણા છે તે 10 10 ખાનાના ટિફિન મૂકે વિવાણ એવા તો અમાર રજવાડામાં આજે આવ્યા નથી પણ તમે 10 ખાના નું ટિફિન કર્યાવર માં મૂક્યું હોય ને તો અમારું આ રજવાડું જોઈ લો હા વિવાણ જોજો ને અમારું રજવાડું એ તો જાન આવ્યું તયું નું રજવાડું જોઈ વિવાણ તમારું અમારા રજવાડામાં ગમે ન્યાથી નોતરું આવે તો એક જણો જમ્યાવે ને બાકીનાનું ભરતો આવે આખા ઘરને થઈ રહે એ વાતે હાસી હો વેવાણ તમાર દીકરીને રાંધવું ન પડે વેવાણ પ્લાન થી કામ લીધું તો અને હું એમ કહું કે સગુણા માંડવામાં બેઠા ચારના એક ધારા રોયા કરે એમાં રોણા સેના આવે અરે વેવાણ હજ તો મારી દીકરી માયરામાં છે કે તમે ઠોહા મારો છો હા તો ન્યા આવશે તમે શું હાલ કરશો આ તો વેવાણ અત્યારથી બોલવું પડે એટલે તમારી દીકરીને ખબર પડે કે બાનો મગજ કેવો છે મને એવું લાગે છે કે જોતા પ્રમાણે તમે દીકરીઓ હારે વળાવી એવું અરે વેવાણ અમે ત્રણ ત્રણ દીકરીઓ હારે વળાવી ત્રણ ત્રણ દીકરીઓ હારે વળાવી અમારે દીકરી નો રડે વેવાણ કેમ વેવાણ તમારી દીકરી નો રડે અમારે દીકરીઓ નો રડે અમારે ક્યારેક જમાઈ ઊભા રહીને રોઈ લે એ તો તમને જોતા જ લાગે જમાયું રોઈ લે એવું હા એટલે એમ કહું છું હાવ ચૂપ થઈ જાવ અજી તો જરી કીધું તા તો મંડા હિપકા ભરવા અરે વિવાણ હા દીકરી તો હંમેશા સાસરે જાય એટલે આખે આસોડાની ધાર જ વિવાણ મારે તો મારી દીકરી સે ગુણા મારે વાલનો દરિયો છે વિવાણ લે વિવાણ કે મારી દીકરી વાલનો દરિયો છે એને એની દીકરી વાલ નો દરિયો છે મારે મારો દીકરો ક્યાં લોખંડ નો હરિયો છે મારે વાલ નો દરિયો છે વેવાય આ તો મારે મારી દીકરી સગુણા લાટ કોડ અને રજવાડામાં ઉસરીને મોટી થઈ છે એટલે માઈક આખે આસુડાની ધાર આવે વેવાણ અમે રે વેવાણ ત્રણ ત્રણ દીકરીઓ લાટ કોડ થી ના ઉસરીને મોટ્યું કર્યું સમે કઈ બડા મારી નથી મોટ્યું કર્યું એ કઈ હું જોવા તો નથી આવી વેવાણ જોવા તો અમારે રજવાડામાં જ મોટ્યું છું છે એટલે એમ કહું છું હાવ ચૂપ થઈ જાવ પછી કહે માથું દુખે મંડા છે હિપકા ભરવા એટલે તમને હું કહું છું વેવાણ હું કહું છું વેવાણ કે તમારી દીકરીને હારી શિખામણ આપજો કે સાસરિયાની અંદર કઈ રીતે રહેવાય જો તમારી દીકરી સાસરિયાની અંદર દીકરી થઈને રહેશે તો મને સાક્ષાત માં કૌશલ્યા થઈ રહેતા આવડશે અને જો પછી આવતા વેત વો પણ બતાવ્યું તો મને કોકિલા થતા વાર નહીં લાગે વેવાણ તમારે કોકિલા થવાનો વારો જ નહીં આવે એટલે હવે જલ્દી વળાવજો કારણ કે બહુ સેટે પલે જવાનું વેવાણ હા તો વેવાણ જાજા કરીને જય શ્રી કૃષ્ણ લ્યો જય શ્રી કૃષ્ણ એ આવજો કો વેવાણ